हेलो फ्रेंड्स, धोरण 10 વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષારમાં ખાલી બે પ્રશ્નોના જવાબ બાકી હતા સમજાવવાના, તો આજે આ ચેપ્ટર પૂર્ણ કરી દઈએ. આગળનો પ્રશ્ન છે મિત્રો કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ તમારે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકો? તો જ્યારે જીપ્સમ એટલે કે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. જીપ્સમ, જીપ્સમ એટલે કે ચીરોડી. ચીરોડીનું અણુસૂત્ર થાય મિત્રો CaSO4 ઇન્ટુ 2H2O. આખું અણુસૂત્ર જે લખ્યું છે જીપ્સમનું અણુસૂત્ર કહેવાય, જીપ્સમ અથવા તો ચીરોડીનું અણુસૂત્ર. તમારે શું કરવાનું છે? જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે. તો આપણે જીપ્સમ લીધું, એને 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યા મિત્રો, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને, અહીંયા જે પાણીના અણુઓ છે એમાંથી એક અણુ ગુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો મિત્રો અહીંયા જે પાણીના બે અણુ આપેલા છે એમાંથી એક અણુ ગુમાવે, એક અણુ વધે છે, તો શું અણુસૂત્ર બને? CaSO4 ઇન્ટુ H2O. અહીંયા જે બે અણુ હતા એના બદલે કેટલા થઈ ગયા મિત્રો? એક અણુ. અને એક અણુ અલગ થાય છે, H2O અલગ થઈ જશે. એટલે બે અણુ હતા એમાંથી એક આની સાથે જોડાયેલો રહે અને એક પાણીનો અણુ અલગ થઈ જાય છે. એટલે આ જે બને છે CaSO4 ઇન્ટુ H2O એ પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય મિત્રો. એટલે બંનેના અણુસૂત્રમાં વધારે તફાવત નથી. જીપ્સમ એટલે કે ચીરોડીનું અણુસૂત્ર CaSO4 ઇન્ટુ 2H2O, આ બે આગળ ખાસ ધ્યાનમાં રાખજો. અને પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર CaSO4 ઇન્ટુ H2O. હવે અહીંયા સમીકરણને સંતુલિત પણ કરેલું છે મિત્રો. આ સમીકરણ છે ને આપણે સંતુલિત કરવા માટે આગળ આ નંબર લખેલા છે. મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ફરીથી તમારે જીપ્સમ બનાવવું છે તો આની ઉલટી પ્રક્રિયા વિચારો. આની ઉલટી પ્રક્રિયા કરો. અહીંયા CaSO4 ઇન્ટુ H2 આપેલું છે મિત્રો, એની અંદર શું કરવાનું છે? પાણી મિશ્ર કરવાનું, કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એની સાથે પાણી મિશ્ર કરવામાં આવે ત્યારે તે ફરીથી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે, ફરીથી એ જીપ્સમ બની જાય. જુઓ મિત્રો એકદમ સિમ્પલ છે. આ જે અહીંયા પ્રક્રિયા આપેલી છે મિત્રો એની ઉલટી પ્રક્રિયા કરી. આ જે જમણી બાજુ હતી આપણે ડાબી બાજુમાં લખી અને ડાબી બાજુ હતી એ જમણી બાજુમાં લખી, બસ બીજું કંઈ પણ કરવાની જરૂર નથી તમારે. યાદ રહેશે ને? ફરીથી એક વખત જોઈ લઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને. એકદમ સિમ્પલ છે કે તમારે શું કરવાનું, જીપ્સમ અથવા તો ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે. ગરમ કરો એટલે પાણીનો અણુ ગુમાવે છે અને સખત ઘન પદાર્થ પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. એનું સમીકરણ મિત્રો લખી નાખ્યું, જીપ્સમ અથવા તો ચીરોડીનું અણુસૂત્ર CaSO4 ઇન્ટુ 2H2O, 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું મિત્રો, શું બને છે? તો પાણીનો અણુ ગુમાવે છે એટલે અહીંયા બે અણુ હતા તો અહીંયા એક જ અણુ થઈ જશે, એટલે CaSO4 ઇન્ટુ H2O. આ પાણીનો અણુ જે ગુમાવેલો હતો એટલે પ્લસ H2O. ને સમીકરણ સંતુલિત કરવા માટે આપણે આ સંખ્યાઓ લખી આગળના ભાગમાં. ફરીથી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી જીપ્સમ બનાવવું છે તો કેવી રીતે બને? તો પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ સફેદ પાવડર છે અને તેને પાણી સાથે તમે મિશ્ર કરી દો, પાણી સાથે ભેળવી દો, તો શું થાય છે? સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. એટલે આ જે જમણી બાજુ હતી અહીંયા લખી CaSO4 ઇન્ટુ H2O, આ શું છે મિત્રો? પ્લાસ્ટર ઓફ પેરિસ. એની અંદર પાણી ઉમેરવાનું છે, પાણી સાથે મિશ્ર કરવાનું એટલે પ્લસ H2O. શું બને છે મિત્રો? તો જીપ્સમ અથવા તો ચીરોડી એનું અણુસૂત્ર આગળ લખ્યું હતું CaSO4 ઇન્ટુ 2H2O. ખબર પડી ગઈ ને મિત્રો? હવે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જોઈએ મિત્રો, કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય. બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. તમને ખબર જ હશે મિત્રો પ્લાસ્ટર કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં ઉપયોગ થાય છે. પછી ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. આ પણ મિત્રો તમે જોયું હશે કે કોઈને હાડકાની અંદર ફ્રેક્ચર થઈ ગયું હોય, હાડકું તૂટી ગયું હોય, તો ત્યારે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરતા હોય છે, પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધેલો હોય છે મિત્રો. એના પછી દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે. તો મિત્રો ઘણી વખત મોટી ઉંમરે
दांत पड़ी जाए त्यारे दांतना जे चोकठा होय एनो उपयोग करवामां आवे। तो दांतना चोकठाना बीबा बनावा माटे पण प्लास्टर ऑफ पेरिसनो उपयोग थाय छे। एना पछी रमकड़ा बनावा माटे, पुतळाओ बनावा माटे पण प्लास्टर ऑफ पेरिसनो उपयोग थाय। ઘણી બધી મૂર્તિઓ હોય મિત્રો, તમને ખબર જ છે, ગણેશ ચતુર્થીની અંદર કે બીજા ઘણા તહેવારની અંદર આપણે મૂર્તિઓ લાવીએ, એ બધી મૂર્તિઓ પણ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય છે। એટલે રમકડા પૂતળા બનાવવા માટે, પછી બ્લેક બોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે, ચોક પણ શેના બનેલા હોય છે મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસના। અને છેલ્લો ઉપયોગ કીધો છે કે પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોને હવાચુસ્ત કરવા માટે। મિત્રો, પ્રયોગશાળામાં ઘણી વખત હવા કેટલાક પાત્રોને હવાચુસ્ત રીતે બંધ કરવા પડે કે જેથી બહારથી હવા અંદર પ્રવેશી શકે નહીં। તો પાત્રોને, સાધનોને હવાચુસ્ત રીતે બંધ કરવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે। ખબર પડી ગઈ મિત્રો? તો અહીં આજે આ ચેપ્ટર પૂર્ણ થાય છે। એટલે મિત્રો, આ ચેપ્ટર આજે અહીંયા પૂર્ણ થઈ ગયું। જેટલા પણ પ્રશ્નો મેં ચલાવ્યા છે આ ચેપ્ટરમાં, એ બધા પ્રશ્નો તમારે મોઢે કરવાના છે। આજે મોટા પ્રશ્નો હોય તો એમાંથી ટૂંકા પ્રશ્નો, ઓબ્જેક્ટિવ પણ પૂછી શકે, એટલે બધું તમારે યાદ રાખવું પડશે। ખબર પડી મિત્રો? તો જેટલા પણ પ્રશ્નો છે બધા પ્રશ્નો તમે મોઢે કરી નાખો। મિત્રો, આપણે આગળ નવું ચેપ્ટર, ફિઝિક્સનું ચેપ્ટર છે 11મું ચેપ્ટર, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ। મિત્રો, ચેપ્ટરનું નામ તમને કીધું, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો શરૂઆત કરીએ આપણે માનવ આંખથી, કે માનવ આંખની રચના કેવી હોય, માનવ આંખની અંદર કયા કયા ભાગો આવેલા હોય, એના કાર્યો શું, એ દરેક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ। મિત્રો, પહેલો પ્રશ્ન લખેલો છે કે માનવ આંખ વિશે ટૂંકનો લખો, કે માનવ આંખની રચના કેવી હોય, એના ભાગો કયા કયા હોય, દરેક ભાગનું કાર્ય, દરેક ભાગની રચના, એ દરેક વિશે તમારે ડિટેલમાં સમજાવવાનું છે મિત્રો। માનવ આંખ, તમને ખબર જ છે કે માનવ આંખનો જે ડોળો છે એ કેવો હોય, ગોળાકાર હોય છે। માનવ આંખનો આકાર કેવો હોય મિત્રો? ગોળાકાર। તેનો વ્યાસ લગભગ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે। માનવ આંખનો વ્યાસ કેટલો હોય મિત્રો? 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે। માનવ આંખની રચના આપણે કેમેરા સાથે સરખાવી શકીએ। કેમેરાનો જે ઉદ્ભવ થયેલો છે મિત્રો, એ પણ માનવ આંખ પરથી જ થયેલો છે। માનવ આંખને આધારે કેમેરાનો ઉદ્ભવ થયેલો છે। સૌથી પહેલા મિત્રો આપણે આકૃતિ જોઈએ। આકૃતિની અંદર તમને બધા ભાગો, આંખના અલગ અલગ ભાગો તમને દર્શાવેલા છે। પારદર્શક પટલ, કનિનિકા, કીકી, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ, દ્રષ્ટિચેતા, આ દરેક ભાગો તમને દર્શાવેલા છે। આ દરેક ભાગનું કાર્ય અને રચના આપણે શીખવાની છે મિત્રો। તો શરૂઆત કરીએ પારદર્શક પટલથી। પારદર્શક પટલ કોને કહેવાય? તો મિત્રો, તમે જોઈ શકો છો કે આંખની આગળનો પારદર્શક ભાગ, કે જે બહારની તરફ ઉપસેલો હોય, તેને પારદર્શક પટલ કહેવાય। કે મિત્રો, આંખના ડોળાની સૌથી બહારનો ભાગ, સૌથી બહારનો પારદર્શક ભાગ જે આવેલો હોય તેને પારદર્શક પટલ કહેવાય। હવે એનું કાર્ય શું? પારદર્શક પટલ શું કરે? તો તમને ખબર છે, વસ્તુમાંથી આવતા જે કિરણો છે, પ્રકાશના કિરણો, એ સૌ પ્રથમ પારદર્શક પટલમાંથી આપણી આંખમાં પ્રવેશે છે। સૌથી પહેલા ક્યાંથી પ્રવેશે મિત્રો? પારદર્શક પટલમાંથી પસાર થઈને આપણી આંખમાં પ્રવેશે। એટલે એનું કાર્ય શું? તો તે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે। કે જે પણ કિરણો પારદર્શક પટલમાંથી દાખલ થાય, એ બધા કિરણોનું શું કરે? વક્રીભવન કરે છે। એટલે પારદર્શક પટલ માટે એક પોઈન્ટ રચનાનો અને બીજો પોઈન્ટ કાર્યનો। રચનાનો પોઈન્ટ યાદ રહી ગયો મિત્રો, કે આંખની આગળનો સૌથી આંખની બહારનો સૌથી પારદર્શક ભાગ, ઉપસેલો જે પારદર્શક ભાગ હોય તેને પારદર્શક પટલ કહેવાય। એનું કાર્ય શું મિત્રો? કે તે આંખમાં પ્રવેશતા, આંખમાં દાખલ થતા જે પ્રકાશના કિરણો હોય તેનું વક્રીભવન કરે છે। આગળનો ભાગ કયો છે મિત્રો? કનિનિકા। કનિનિકાની રચના કેવી હોય? તો પારદર્શક પટલની પાછળ આવેલો સ્નાયુમય પડદો તેને કનિનિકા કહે છે। કે પારદર્શક પટલ છે તેની પાછળ એક સ્નાયુમય પડદો આવેલો હોય, સ્નાયુનો બનેલો પડદો, તેને કનિનિકા કહેવાય। હવે કનિનિકાનું કાર્ય શું? એના બે કાર્યો છે। એક તો તે કીકીને નાની મોટી કરે છે, કીકીને નાની મોટી કરે, એના કદમાં ફેરફાર કરે છે।
અને એનું બીજું કાર્ય કે કનિનિકાનો રંગ એ આંખોનો રંગ દર્શાવે છે, એટલે કે ઘણાની આંખો ભૂરા રંગની હોય, લીલા રંગની હોય, તો એ આંખોનો જે રંગ હોય એ કોના કારણે હોય છે મિત્રો? કનિનિકાને કારણે હોય છે. એટલે કનિનિકાની અંદર એક રચનાનો પોઈન્ટ અને બે કાર્યના પોઈન્ટ યાદ રહી ગયા મિત્રો. કનિનિકાની રચના કેવી હોય કે પારદર્શક પટલની પાછળ આવેલું સ્નાયુમય બંધારણ એને કનિનિકા કહેવાય. એનું કાર્ય કયું? તો પહેલું કાર્ય તે કીકીને નાની મોટી કરે છે, અને બીજું કાર્ય કનિનિકાનો રંગ એ આંખનો રંગ દર્શાવે છે. જે પણ લોકોનો અલગ અલગ આંખનો રંગ હોય તો એ કનિનિકાને કારણે હોય છે મિત્રો. એના પછી કીકી, કીકી કોને કહેવાય? તો કનિનિકાની મધ્યમાં આવેલું નાનું પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. કે કનિનિકા છે એની મધ્યમાં નાનું છિદ્ર આવેલું હોય, પરિવર્તનશીલ છિદ્ર. પરિવર્તનશીલ કોને કહેવાય? કે જેની અંદર ફેરફાર થઈ શકે તેવું. કીકી હોય તો એ નાની અથવા તો મોટી થઈ શકે, એટલે પરિવર્તનશીલ છિદ્ર કીધું છે એને શું કહેવાય મિત્રો? કીકી કહેવાય. હવે એનું કાર્ય કયું? તો પ્રકાશ કીકી દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે. તમને આગળ કીધું કે પ્રકાશના જે કિરણો હોય સૌ પ્રથમ પારદર્શક પટલમાંથી પસાર થાય, પારદર્શક પટલમાંથી પસાર થયા બાદ એ કીકીમાંથી પસાર થઈને આપણી આંખમાં પ્રવેશે છે, એટલે કીકી દ્વારા આપણી આંખમાં પ્રવેશે. હવે કીકી શું કરે મિત્રો? તે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે, પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે. કેવી રીતે મિત્રો? તો તમે અનુભવ કરેલો જ હશે કે વધારે પ્રકાશ હોય તો ત્યારે આપણી કીકી નાની થઈ જાય છે, અને ઓછો પ્રકાશ હોય ત્યારે આપણી કીકી મોટી થાય છે. ઉદાહરણ આપું તો ઉત્તરાયણની અંદર તમે પતંગ ચગાવતા હોય, તમારે સૂર્ય તરફ જોવાનું થાય ત્યારે વધારે પ્રકાશ હોય છે. વધારે પ્રકાશ હોવાને કારણે આપણી કીકી કેવી થઈ જાય? નાની થાય છે, જેથી ઓછો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. આનાથી ઉલટું વિચારો મિત્રો, કે તમે થોડા સમયથી અંધારામાં બેઠા છો. હવે અંધારામાં બેઠા હોય એટલે પ્રકાશ એકદમ ઓછો હોય, એટલે આપણી કીકી કેવી હોય છે? મોટી હોય. કીકી મોટી હોવાથી વધારે પ્રકાશ આંખમાં પ્રવેશી શકે, એટલા માટે. ખબર પડી મિત્રો કીકી કોને કહેવાય? કીકીની રચના અને કાર્ય. રચનામાં શું કીધું મિત્રો? કે કનિનિકાની મધ્યમાં આવેલું પરિવર્તનશીલ છિદ્ર, પરિવર્તનશીલ એટલે જેમાં ફેરફાર થઈ શકે તેવું છિદ્ર, એને કીકી કહેવાય. અને એનું કાર્ય કયું? તો પ્રકાશ છે કીકી દ્વારા આંખમાં પ્રવેશે. એના પછી બીજું કાર્ય કયું? તો કીકી આંખમાં પ્રવેશતા જે પ્રકાશની માત્રા છે, પ્રકાશનું પ્રમાણ, એનું નિયંત્રણ કરે છે. એટલે વધારે પ્રકાશ હોય ત્યારે કીકીને નાની કરે, અને ઓછો પ્રકાશ હોય ત્યારે કીકીને મોટી કરે. મિત્રો નેત્રમણી, નેત્રમણી એટલે આંખનો લેન્સ, લેન્સ વડે પણ દર્શાવાય મિત્રો એને. તો કનિનિકાની પાછળ બહિર્ગોળ લેન્સ જેવી રચના આવેલી હોય છે તેને નેત્રમણી કહે છે. કનિનિકા તો મિત્રો સ્નાયુમય પડદો, એની પાછળના ભાગમાં બહિર્ગોળ લેન્સ જેવી રચના હોય છે. આ બહિર્ગોળ લેન્સ જેવી જે રચના આવેલી હોય તેને શું કહેવાય મિત્રો? નેત્રમણી કહે છે. હવે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલી શકાય. હવે નેત્રમણી એ સિલિયરી સ્નાયુઓની મદદથી જકડાયેલું હોય છે મિત્રો. સિલિયરી સ્નાયુઓ શું કરે? તો નેત્રમણીને જાડો અથવા તો પાતળો કરી શકે, એની સાઇઝમાં ફેરફાર કરી શકે મિત્રો. એટલે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલાય છે. નેત્રમણી જાડો હોય તો એની કેન્દ્ર લંબાઈ ઓછી થાય, અને નેત્રમણી પાતળો હોય તો એની કેન્દ્ર લંબાઈ વધારે થાય. એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે મિત્રો? સિલિયરી સ્નાયુઓ. હવે નેત્રમણીનું કાર્ય શું? તો તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રમણી શું કરે મિત્રો? તમને ખબર છે પ્રકાશના જે કિરણો હતા એ સૌથી પહેલા પારદર્શક પટલમાંથી પસાર થાય, પછી કીકીમાંથી પસાર થઈને નેત્રમણી પર પડે છે. નેત્રમણી શું કરે? તો બધા જે પ્રકાશના કિરણો છે એનું વક્રીભવન કરે છે. વક્રીભવન કર્યા બાદ તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રમણી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થયા બાદ વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. ખબર પડી ગઈ મિત્રો તમને? નેત્રમણી વિશે ફરીથી એક વખત જોઈ લઈએ મિત્રો. એની રચના કેવી હોય? તો કનિનિકાની પાછળ આવેલી બહિર્ગોળ લેન્સ જેવી રચના, એને નેત્રમણી કહેવાય. નેત્રમણી છે તો એને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે? સિલિયરી સ્નાયુઓ. નેત્રમણી એ સિલિયરી સ્નાયુઓ વડે જકડાયેલું હોય એ સ્થિર રહી શકે, એટલા માટે મિત્રો.
કે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલી શકાય છે. નેત્રમણી છે જાડો અથવા પાતળો થાય એટલે એની કેન્દ્ર લંબાઈ બદલી શકાય. એનું મુખ્ય કાર્ય કયું મિત્રો? નેત્રમણી છે એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરીને નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. એટલે પ્રકાશના કિરણોને વક્રીભવન કરશે અને નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચશે. ખબર પડી મિત્રો? મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આપણે ચાર ભાગો જોયા છે, માનવ આંખના ચાર ભાગો જોયા. બાકીના ભાગોનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અસ્તુ.